टीवी न्यूज हमेशा आपनी साथे। आ प्रोग्राम ना प्रायोजक छे स्कायलोन एरंडा बियारण। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું વીજીવીના ખાસ કાર્યક્રમ કરિયર ગુરુમાં। દર્શક મિત્રો, દર સપ્તાહે અમે આપને બતાવીએ છીએ કે નવી નવી જે કરિયરને લઈને જે ખાસ કરીને ફિલ્ડ હોય છે અને એમાં પણ ગવર્મેન્ટ રિલેટેડ, તેમાં કેવા પ્રકારની તૈયારીઓ કરવી, કેવી રીતે એનું ફોર્મ સબમિટ કરવું, કેવી રીતે પ્રોસેસ આગળ વધારવી અને ત્યારબાદ જે એક્ઝામ હોય છે તેના ઇન્ટરવ્યુમાં પણ કેવા પ્રકારની ચેલેન્જીસ હોય છે, એ તમામે તમામ આખી પ્રોસીજર, કઈ એક્ઝામ અને એક્ઝામમાં પાસ કેવી રીતે થવું, તૈયારી કેવી રીતે, ત્યારબાદ જોબના ઇન્ટરવ્યુ સુધીની આખી પ્રોસેસ બતાવતા હોય છે। ત્યારે ખાસ કરીને તમામે તમામ વસ્તુને લઈને આજે મેં બતાવવાના છે પીઆઈની એક્ઝામ। જી હા, ઘણા બધા લોકોનું આ સપનું હોય છે ત્યારે આ એક્ઝામ પાસ કરવી બિલકુલ સરળ નથી હોતી, પરંતુ હા, યોગ્ય માર્ગદર્શન મેળવવામાં આવે, યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે અને યોગ્ય રસ્તે આગળ વધવામાં આવે તો ચોક્કસથી કશું જ અશક્ય નથી હોતું। આ તમામ વસ્તુને ખાસ કરીને આપણને માર્ગદર્શન આપશે પ્રફુલભાઈ ગઢવી। પ્રફુલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે કરિયર ગુરુમાં। પ્રફુલભાઈ, જણાવશો પીઆઈની કુલ હાલ કહી શકાય કે જે એક્ઝામની વાત થઈ રહી છે ત્યારે તેની કુલ કેટલી જગ્યાઓની જાહેરાત છે? સૌથી પહેલા આપણે વાત કરીએ તો જે પીઆઈની જાહેરાત છે, એ જાહેરાત આવવાની બે વર્ષ પહેલા અલગ અલગ વાત ચાલતી હતી કે એનો અભ્યાસક્રમ શરૂ થશે અને એનો એક પ્રકારની જાહેરાત આવશે। એટલે પીઆઈની જાહેરાત જે છે ને પોલીસ વિભાગની અંદર એના ઇતિહાસમાં પ્રથમ વખત આવી, અને જે ગુજરાત જાહેર સેવા આયોગ જે જીપીએસસી છે, એ જીપીએસસી દ્વારા કુલ 115 જેટલી જગ્યાઓ માટે આ ઓપન ભરતી છે। આ પહેલા કોઈ ક્લાસ 2ની પીઆઈની આવી પ્રકારની કોઈ ભરતી થતી નથી। એમ એવું હતું કે જે પોલીસ ઇન્સ્પેક્ટર હોય, જે એ પીએસઆઈઓ, એ વ્યક્તિમાંથી ભરતી લઈને બનતા। એટલે આ વખતે જે પીઆઈ છે ડાયરેક્ટ ક્લાસ 2, એટલે સૌથી પહેલા તો જે વ્યક્તિ પોલીસ વિભાગમાં જવા માંગતો એના માટે સૌથી મોટું આકર્ષણ એ કે એને ડાયરેક્ટ પીઆઈની પોસ્ટ મળે, એની અમુક વર્ષ પછી એ ડાયરેક્ટ ડીવાયએસપી અંદર જતો હોય। જ્યારે પહેલા ભૂતકાળમાં શું હતું કે જે પીએસઆઈ બને એ પીઆઈ બને, પીઆઈ બન્યા પછી એને ભરતી મળે ત્યારે ડીવાયએસપી બનતા। એટલે પીઆઈની કોઈ ડાયરેક્ટ ભરતી નથી, એટલે આ વખતે જે ભરતી આવી એ પીઆઈની સીધી ભરતી છે। એટલે આની અંદર એનો અભ્યાસક્રમ પણ એ પ્રકારનો આપેલો છે કે ગુજરાત જાહેર સેવા આયોગ જે છે જીપીએસસી, જે જીપીએસસી દ્વારા ની પરીક્ષા લેવાશે, એના જે તબક્કાઓ છે કુલ 3 તબક્કા થશે। પહેલા પ્રિલિમ પરીક્ષા હશે, એના પછી શારીરિક કસોટી લેવાશે, શારીરિક કસોટીમાં જે વ્યક્તિ પાસ થશે એને મુખ્ય પરીક્ષાની અંદર 4 પેપરની અંદર બેસવા દેવામાં આવશે, અને ચારે પેપરનું જે મેરિટ બનશે એના આધારે એ ગુજરાતની અંદર 1 થી લઈ અને 115 નંબર સુધી અલગ અલગ કેટેગરી વાઇઝ જેમાં આવશે એ મુજબ એને ત્યાં પોસ્ટિંગ આપવામાં આવશે। બિલકુલ પ્રફુલ્લભાઈ, ખાસ કરીને પીએસઆઈમાંથી પીઆઈ થાય એ આખી પ્રોસેસ અલગ હોય ને ડાયરેક્ટ પીઆઈની એક્ઝામ, શું ફરક હોય છે, અંતર શું હોય છે આ બંનેમાં? આ બંનેમાં આસમાન જમીનનો ફેરફાર પડે કે સૌથી પહેલા આપણે વાત કરીએ કોઈ વ્યક્તિ ડાયરેક્ટ પીઆઈ બને તો સૌથી પહેલા તો એ જોબ તરીકેનો જે અનુભવ હોવો જોઈએ એની જોડે હોતો નથી, સિવાય કે કોન્સ્ટેબલ કે પીએસઆઈ હોય અને એને ડાયરેક્ટ સીધી ભરતીથી પરીક્ષા આપી હોય તો પોલીસ વિભાગથી એ વ્યક્તિ માહિતગાર હોય। અહીંયા એવું બનવાનું કે ડાયરેક્ટ જે રીતે આઈપીએસ આવતા હતા એ પ્રકારે પીઆઈ બનનારી વ્યક્તિ ડાયરેક્ટ ત્યાં આવવાની, એટલે એક એ વસ્તુ। અને બીજું કે ભૂતકાળની અંદર કોઈ પીએસઆઈ હોય એને પીઆઈ બનતા બનતા 8 કે 10 વર્ષ થઈ જતા, એના પછી એને બીજા 5 કે 7 વર્ષ છે એ ડીવાયએસપીમાં આવવા લાગતા, એટલે અહીંયા ડાયરેક્ટ સીધો એ ક્લાસ 2ની અંદર જઈ શકે એક એ વસ્તુ। બીજું કે જીપીએસસી દ્વારા જ્યારે આવી પરીક્ષા લેવાતી હોય ત્યારે એક મોટા મોટો પ્રશ્ન એ થતો કે કોઈ પણ વ્યક્તિ ગ્રેજ્યુએટ થયા પછી કાયદા ભણતો, એટલે કે એલએલબી થતું, જ્યારે પીએસઆઈની પરીક્ષાની અંદર એવું થાય કે પેલો ગ્રેજ્યુએટ થયા પછી એને કાયદાનું ભણવાનું આવતું, અને એ વ્યક્તિ એલએલબી ના કરી હોય એને કાયદા અલગથી કોઈ ક્લાસીસમાં ભણવા જવા પડતા, અથવા તો કોઈ એના પ્રોફેસર રોકવા પડતા, અથવા કોઈ વ્યક્તિ પાસે એને ગાઈડન્સ લેવું પડતું। પણ અહીંયા તમે જુઓ તો જીપીએસસીનો જે અભ્યાસક્રમ હતો પ્રિલિમ પરીક્ષાનો, એનો એ સેમ ટુ સેમ અભ્યાસક્રમ, અને એ બધી વસ્તુ એવી છે કે જીસીઆરટીની બુકો જે હોય ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, એની બધી બુક્સમાં 5મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીની બુક્સની તૈયારી કરે, તેમાં જેટલો પણ અભ્યાસક્રમ આપેલો છે કે ભાઈ ભારતનું બંધારણ આપેલું છે, આંતરરાષ્ટ્રીય સંબંધો આપેલા છે, ઇતિહાસ આપેલું છે, ભૂગોળ આપેલું છે, એની આગળ આપણે જોઈએ તો વર્તમાન પ્રવાહો આપેલા છે, ગાણિતિક કસોટી આપેલી છે, તો આ દરેક વસ્તુ એ જીપીએસસીની તૈયારી કરતા હોય, ગુજરાત ધોરણ સેવા પસંદગી મંડળની તૈયારી કરતા હોય, પંચાયત સેવા પસંદગી મંડળની તૈયારી કરતા હોય, એવી કોમન કોઈ પણ તૈયારી કરનાર વ્યક્તિ અહીંયા જીપીએસસીની પરીક્ષા આજે પીઆઈની છે એ 80 કે 85 દિવસનો સમયગાળો અત્યારે વચ્ચે છે। કેમ કે સૌથી પહેલા જ્યારે જાહેરાત આવી ત્યારે એવું કીધું કે 29 ઓક્ટોબરે પરીક્ષા લેવાશે, પાછો 2-3 દિવસ પછી જીપીએસસી વાળા સુધારો આલે 15 ઓક્ટોબરે એક્ઝામ લેવાશે, એટલે 15 ઓક્ટોબરને ધ્યાનમાં રાખીને આપણે ચાલીએ તો 84-84 જેવા દિવસ જેવું રહે, પણ આમાં આરામથી 3 કે 4 કલાક રેગ્યુલર કોઈ પણ વ્યક્તિ મહેનત કરે તો ડાયરેક્ટ પીઆઈની અંદર પોસ્ટિંગ મેળવી શકે। અહીંયા એના તબક્કા આપણે 4 ગણવાના થશે, પહેલો તબક્કો એનો છે પ્રિલિમ પરીક્ષાનો, બીજો તબક્કાની અંદર આવશે જે આપણે વાત કરીએ તો જે શારીરિક કસોટી છે એ, અને ત્રીજું એનું જે છે એ મુખ્ય વસ્તુ એમાં એવી આવશે કે એ વ્યક્તિ